नमस्कार विद्यार्थी मित्रों, नवयुग शाळामांथी अंग्रेजीना लेक्चरनी अंदर आप सौनुं स्वागत छे। धोरण 10 ની અંદર હાલમાં આપણે ભણી રહ્યા છીએ પ્લેઈંગ વિથ ફાયર, એટલે કે આગ સાથે રમત, જેમની અંદર આપણે કુલ 2 પેરેગ્રાફ જોયા। ખૂબ સરસ મજાનો પાઠ છે મિત્રો। મેં તમને જેમ કહ્યું તેમ કે પાઠની અંદર જે આપણે દિવાળીની અંદર ફટાકડાઓ ફોડતા હોઈએ છીએ, ઉપરાંત એવી ઘણી બધી વસ્તુઓ છે કે જેમની અંદર આ જે પાયરોટેકનિક્સનો ઉપયોગ થઈ રહ્યો છે, તો આ પાયરોટેકનિક્સ એ શું છે, તેમની અંદર કયા કયા પ્રકારનો રસાયણ વપરાય છે, ઉપરાંત તેમની અંદર કેવા કેવા પદાર્થોનો ઉપયોગ થઈ રહ્યો છે, તેના વિશેનો આપણે અભ્યાસ કર્યો। એમાં પ્રથમ પેરેગ્રાફની અંદર આપણે જોયું કે દિવાળી કે દીપાવલી છે એ એકદમ ફેવરિટ, બધાનો ફેવરિટ તહેવાર છે। ત્યાર પછી જોયું કે તેમની અંદર ફટાકડામાંથી આવતા વિવિધ રંગો તેમજ આકાશની અંદર જોવા મળતા તેમના કલરફુલ શાવર, એટલે કે રંગોના ફુવારાઓ, ઉપરાંત તેમના લાઉડ બેંગ, એટલે કે મોટા મોટા અવાજો એકદમ એક્સાઇટમેન્ટ, ઉત્તેજના ઉત્પન્ન કરે છે। ત્યાર પછી જોયું કે તેમની અંદર વાપરવામાં આવતો જે ફિઝિક્સ કે કેમેસ્ટ્રી છે, પદાર્થ વિજ્ઞાન કે રસાયણ વિજ્ઞાન છે, તે પણ તેમની અંદરથી આવતો અવાજ અને રંગની જેમ જ ખૂબ જ રસપ્રદ છે। ત્યાર પછી બીજા પેરેગ્રાફની અંદર આપણે જોયું કે તેમાં તેમનું સાયન્સ જે છે એ પાયરોટેકનિક્સ, એમાં પાયરનો મતલબ થાય છે ફાયર, ફાયર એટલે કે અગ્નિ, અને ટેકનિકનો મતલબ થાય છે કળા। ત્યાર પછી છે એમને જે રંગો છે તેના વિશેની વાત જોઈ। ત્યાર પછી પાયરોટેકનિક્સ ડિવાઇસ, તેમની અંદર છે હાઉસ હોલ્ડ માચિસ, એટલે કે દિવાસળી, જે દિવાસળી છે એ આપણે ઘર વપરાશમાં વાપરતા હોઈએ છીએ, અને આ પાયરોટેકનિક્સનો છે એ સૌથી સ્પેશિયલ ડિવાઇસ છે। એ સ્પેશિયલ ડિવાઇસ એ માટે છે કે તેમની અંદર વાપરવામાં આવતું પાયરોટેકનિક્સની અંદર જે ઇફેક્ટ્સ વાપરવામાં આવે છે, જેવી કે હીટ, સ્મોક, લાઇટ, ગેસ, સાઉન્ડ, આ તમામ વસ્તુ છે એ દિવાસળીની અંદર આવી જાય છે। મેં તમને કાલના લેક્ચરની અંદર કીધું કે જ્યારે આપણે દિવાસળી પેટાવીએ છીએ ત્યારે દિવાસળીની અંદરથી ધુમાડો ઉત્પન્ન થાય છે, ઉપરાંત દિવાસળી પેટાવાથી અવાજ પણ ઉત્પન્ન થાય છે, તેની અંદર હીટ, ગરમી પણ રહેલી છે, અને તેમને ઘસવાથી સાઉન્ડ, અવાજ પણ ઉત્પન્ન થાય છે। આથી તે પાયરોટેકનિક્સનો સૌથી ઇમ્પોર્ટન્ટ ડિવાઇસ છે। ત્યાર પછી આ ત્રીજા લેક્ચરની અંદર આપણે જોઈએ ત્રીજો પેરેગ્રાફ છે, જેમની અંદર છે ક્લાસ 2 છે 10મા ધોરણની અંદર, પેરેગ્રાફ નંબર 3, જેમાં છે જોઈ લઈએ સૌ પ્રથમ પેરેગ્રાફ। સમ હિસ્ટોરિયન્સ સે ધેટ બ્લેક પાવડર, ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયર વર્ક્સ, વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા। શુક્રાંતિ રિટન મોર ધેન 2000 યર્સ અગો હેઝ રેફરન્સીસ ટુ વિપન્સ સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વિપન્સ। આ પ્રકારનો પેરેગ્રાફ છે મિત્રો, જોઈ લઈએ સૌ પ્રથમ આપણને ન આવડતા હોય તેવા સ્પેલિંગ। સમ હિસ્ટોરિયન્સ, સમ એટલે કે અમુક અથવા તો થોડાક, હિસ્ટોરિયન્સ ઇતિહાસકારો સે ધેટ, સી એટલે કે કહેવું, ધેટ કે બ્લેક પાવડર જેને આપણે ટૂંકમાં બ્લેક પાવડરને જેને આપણે ઓળખવામાં, કાળો પાવડર, ધ બેઝિક મટીરિયલ, બેઝિક એટલે કે મૂળભૂત, જે ફટાકડાની અંદર વાપરવામાં આવતો મૂળભૂત પદાર્થ, મટીરિયલ એટલે કે પદાર્થ, યુઝડ ઇન ફાયર વર્ક્સ, ફાયર વર્ક્સ એટલે જે ફટાકડાની અંદર વાપરવામાં આવતો મૂળભૂત પદાર્થ છે, વોઝ ઇન્વેન્ટેડ ઇન ઇન્ડિયા, ઇન્વેન્ટેડ એટલે કે તેમની શોધ છે એ ભારતમાં થઈ છે। શુક્રાંતિ રિટન મોર ધેન 2000 યર્સ અગો, મોર ધેન 2000, 2000 વર્ષ પહેલા, અગો એટલે કે પહેલા, શુક્રાંતિ નામના ગ્રંથની અંદર 2000 વર્ષ પહેલા, હેઝ રેફરન્સીસ, રેફરન્સીસ એટલે કે ઉલ્લેખ કરવો ટુ વિપન્સ એટલે કે શસ્ત્રો, સિમિલર એટલે કે ના જેવા ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ, ગન્સ એટલે કે બંદૂક, પ્રોજેક્ટાઇલ એટલે કે તોપ, જેને જોરમાંથી ઝટકો આપવામાં આવે છે જેને આપણે તોપ કહીએ છીએ, અને વિપન્સ એટલે કે શસ્ત્ર, જે આપણે જોયું તેમ સૌ પ્રથમ આપણે સ્પેલિંગ લખી લીધા મિત્રો। સમ એટલે થોડાક અથવા તો કેટલાક, હિસ્ટોરિયન્સ એટલે કે ઇતિહાસકારો, સે કહેવું, બ્લેક પાવડર એટલે કે કાળો, કાળા રંગનો પાવડર, ધ
बेजिक मटीरियल, बेजिक एटले के मूलभूत, अने मटीरियल्स एटले के पदार्थ, यूज्ड इन फायरवर्क्स, फायरवर्क्स एटले के फटाकड़ाओ, इन्वेंटेड एटले के तेमनी शोध, शुक्रांति, शुक्रांति नामनो छे एक ग्रंथ छे मित्रों, व्रिटन, राइट नो भूतकृतंत नो रूप छे, व्रिटन राइट एटले के लखवू, अने आ शुक्रांति नामनो जे ग्रंथ छे तेमनी अंदर लखायेलू छे 2000 years, 1000 एटले के 1000, 2000 वर्ष पहला. References, reference એટલે કે ઉલ્લેખ કરવો, weapons એટલે કે શસ્ત્ર, similar એટલે કે ના જેવા, guns એટલે કે બંદૂક, and projectile એટલે કે તોપ. આટલા સ્પેલિંગ આપણે જોયા મિત્રો, જેમાં આપણે હવે એમનું ભાષાંતર જોઈ લઈએ. Some historians say that black powder, the basic material used in fireworks, was invented in India. અમુક ઇતિહાસકારોનું એવું કહેવું છે કે આ જે બ્લેક પાવડર ફાયરવર્ક્સને એટલે કે ફટાકડાની અંદર વાપરવામાં આવે છે તેમની શોધ ભારતની અંદર થઈ છે. શુક્રાંતિ રિટન મોર ધેન 2000 years અગો હેઝ રેફરન્સીસ ટુ વિપન્સ સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટાઇલ વિપન્સ. એટલે કે 2000 વર્ષ પહેલા શુક્રાંતિ નામના ગ્રંથની અંદર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આજે શસ્ત્રો જેવા કે ગન્સ એટલે કે બંદૂક અને પ્રોજેક્ટાઇલ એટલે કે તોપ જેવા શસ્ત્રોનો ઉલ્લેખ આ શુક્રાંતિ નામના ગ્રંથની અંદર કરવામાં આવ્યો છે. આ પ્રકારનો સરસ મજાનો પેરેગ્રાફ છે મિત્રો. હવે તેમની અંદર આપેલો છે ક્વેશ્ચન નંબર 1, જેમના વિશે આપણે જોઈ, વિચ ઇઝ અ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ, વિચ એટલે કે ક્યુ ઇઝ બેઝિક મટીરિયલ એટલે કયું મૂળભૂત મટીરિયલ છે, કયો મૂળભૂત પદાર્થ છે કે જેમને ફાયરવર્ક્સની અંદર એટલે કે ફટાકડાની અંદર વાપરવામાં આવે છે, જેને આપણે દારૂખાનું કહીએ છીએ મિત્રો. બ્લેક પાવડર એટલે કે જેને આપણે મૂળરૂપમાં આપણી રીતે શબ્દોમાં એમને દારૂખાનું કહીએ છીએ. બ્લેક પાવડર એટલે કે દારૂખાનું, જે કઈ રીતે બનાવવામાં આવ્યો અથવા તો ક્યાં તેમની શરૂઆત થઈ. તો વિચ ઇઝ ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ એટલે કે ફટાકડાની અંદર મૂળભૂત પદાર્થ તરીકે શાનો ઉપયોગ થાય છે. તો આપણને ખબર છે કે ફટાકડાની અંદર મુખ્યત્વે છે દારૂખાનું ભરેલું હોય છે. તો લખીએ આપણે ધ, પ્રશ્નમાંથી લખીશું મિત્રો, ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયર વર્ક્સ. ત્યાર પછી સેમના સહાયકાર ક્રિયાપદ તરીકે ઇજ આપેલું છે, તેમને લખી લઈશું આપણે. ઇજ કયું છે? તો બ્લેક પાવડર, બ્લેક પાવડર. આ પ્રકારનો પ્રશ્નનો જવાબ આવ્યો મિત્રો, ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયર વર્ક્સ ઇજ બ્લેક પાવડર. એટલે કે બેઝિક મટીરિયલ છે ફાયરવર્ક્સ માટેનું, જે બેઝિક મટીરિયલ છે તે બ્લેક પાવડર છે, એટલે કે દારૂખાનું છે અથવા તો કાળો પાવડર છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે મિત્રો, શુક્રાંતિ હેઝ રેફરન્સ ટુ શુક્રાંતિ નામના ગ્રંથની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો આપણને ખબર છે કે ડોટ ડોટ વાળું જે પ્રશ્ન આપેલો હોય તેમાં ડોટ ડોટથી વાક્ય છે એ અધૂરું છોડી દેવામાં આવ્યો છે, અથવા તો પ્રશ્નનો જવાબ છે એ અધૂરો છોડી દેવામાં આવ્યો છે, જેને આપણે પૂર્ણ કરવાનો રહે છે. આમ બેઠે બેઠો જ લખી નાખવાનો હોય છે. તો આ શબ્દો આપણે પેરેગ્રાફમાંથી ગોતી લેવાના કે શુક્રાંતિ હેઝ રેફરન્સીસ. ત્યાર પછી રેફરન્સીસ પછી આપેલું છે મિત્રો, અહીંયા બેઠું, ટુ વિપન્સ સિમિલર ટુ ગન્સ એન્ડ પ્રોજેક્ટ ટાઇલ વિપન. અહીંયા બંને પ્રશ્નો જોયા, સરસ મજાના પ્રશ્નો છે મિત્રો, ઝડપથી આવડી જાય તેવા છે. ત્યાર પછી હવે પેરેગ્રાફ નંબર 4 જોઈએ. પેરેગ્રાફ 4 ની અંદર પણ સરસ મજાની ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તો તેમની અંદર છે, જોઈએ સૌ પ્રથમ પેરેગ્રાફ. હાવેવર ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર્સ ઓફ પાયરો ટેકનિક્સ. ધે આર સેડ ટુ હેવ ડેવલપ્ડ બ્લેક પાવડર more than 1000 years ago. It took at least 200 years for the knowledge to spread to the west, and it was only in
1242 that an English monk, Roger Bacon, revealed the formula of black powder. He considered it such a dangerous substance that he wrote of it in a code language. આ પ્રકારનો પેરેગ્રાફ છે મિત્રો. હવે સૌપ્રથમ આપણે તેમના સ્પેલિંગ જોઈ લઈએ. સ્પેલિંગ ની અંદર છે મિત્રો હાવ હેવર, હાવ એવર તો થાય તેમ છતાં. ત્યાર પછી છે ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ, કન્સિડર્ડ એટલે કે માનવું. ધ પાયોનિર્સ, પાયોનિર્સ એટલે કે સંશોધક, સંશોધક ઓફ પાયરોટેકનિક્સ. ત્યાર પછી છે ધે આર સેડ ટુ હેવ ડેવલપ્ડ, ડેવલપ એટલે કે બનાવવું અથવા તો વિકસાવવું, બનાવવું બ્લેક પાવડર મોર ધેન 1000 યર્સ અગો. 1000 યર્સ અગો એટલે કે 1000, 1000 વર્ષ પહેલા. ઇટ ટુક એટલીસ્ટ 200 યર્સ, 200 એટલે કે 200 વર્ષ. ફોર અ નોલેજ, નોલેજ એટલે કે જ્ઞાન. ટુ સ્પ્રેડ, સ્પ્રેડ એટલે કે ફેલાવવું, સ્પ્રેડ તો કે ફેલાવવું. ટુ ધ વેસ્ટ, વેસ્ટ એટલે કે પશ્ચિમની અંદર, પશ્ચિમ, વેસ્ટ એટલે કે પશ્ચિમ. એન્ડ ઇટ વોઝ ઓનલી ઇન 1242 ધેટ એન ઇંગ્લિશ મોંક, મોંક એટલે કે સાધુ, ઇંગ્લિશ એટલે અંગ્રેજી સાધુ, રોઝર બેકન જે નામ છે મિત્રો, રિવીલ્ડ, રિવીલ્ડ એટલે કે જાહેર કરવું, રિવીલ્ડ જાહેર કરવું. ધ ફોર્મ્યુલા, ફોર્મ્યુલા એટલે કે રીત અથવા તો નુસ્ખો ફોર બ્લેક પાવડર. હી કન્સિડર્ડ, કન્સિડર્ડ એટલે કે ગંભીરતાપૂર્વક વિચારવું, અહીંયા વિચારવું રાખીએ આપણે, વિચારવું. ઇટ સચ અ ડેન્જરસ, ડેન્જરસ એટલે કે ભયાનક, એકદમ જોખમકારક, જોખમકારક. સબસ્ટેન્સ, સબસ્ટેન્સ એટલે કે પદાર્થ. બ્લેક પાવડર છે એકદમ જોખમકારક છે, દારૂખાનું જે છે એ એકદમ ડેન્જર છે, જે આપણને સૌને પણ ખબર છે. સબસ્ટેન્સ એટલે કે પદાર્થ. રોટ ઓફ ઇન ઇટ કોડ લેંગ્વેજ, કોડ એટલે કે સાંકેતિક, સાંકેતિક. અને લેંગ્વેજ એટલે કે ભાષા. આ પ્રકારના સ્પેલિંગ છે મિત્રો. સ્પેલિંગની અંદર આપણે જોયું હાવ એવર તેમ છતાં, જનરલી એટલે કે સામાન્ય રીતે, કન્સિડર્ડ એટલે કે માનવું, પાયોનિર્સ એટલે કે સંશોધક. ત્યાર પછી છે ડેવલપ્ડ, બનાવવું. 1000, 1000. 200, 200. નોલેજ એટલે કે જ્ઞાન. સ્પ્રેડ એટલે કે ફેલાવવું. વેસ્ટ તો કે પશ્ચિમ. મોંક, મોંક એટલે કે સાધુ. રિવીલ્ડ જાહેર કરવું. ફોર્મ્યુલા એટલે રીત અથવા તો નુચકો. ત્યાર પછી છે કન્સિડર્ડ, કન્સિડર્ડ એટલે કે વિચારવું. ડેન્જરસ એટલે કે ભયાનક અથવા તો જોખમકારક. સબસ્ટેન્સ એટલે કે પદાર્થ. ત્યાર પછી છે કોડ, કોડવર્ડ, કોડવર્ડ જે આપણે રેગ્યુલર યુઝ કરતા હોઈએ છીએ. કોડ એટલે કે સાંકેતિક. અને લેંગ્વેજ એટલે કે ભાષા. આ પ્રકારનો પેરેગ્રાફ છે મિત્રો. જોઈ લીધા આપણે સ્પેલિંગ, હવે જોઈએ ભાષાંતર. હાવ એવર ધ સાયનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ, તેમ છતાં આપણે આગળના જે પેરેગ્રાફની અંદર જોયું કે અમુક ઇતિહાસકારો એવું માને છે કે આ જે પાયરોટેકનિક્સ છે એમના સંશોધક છે એ ભારત છે, ભારતે તેમની શોધ કરી છે. હાવ એવર તેમ છતાં ધ સાયનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ, તેમ છતાં પણ આજે ચાઇનાવાળા છે તેમને આ જે પાયરોટેકનિક્સ છે એમના સંશોધક માનવામાં આવે છે, પાયોનિર્સ એટલે કે સંશોધક. ધે આર સેડ ટુ હેવ ડેવલપ્ડ બ્લેક પાવડર મોર ધેન 1000 યર્સ અગો. તેમણે 1000 વર્ષ પહેલા છે આ બ્લેક પાવડરની શોધ કરી હોય તેવું માનવામાં આવે છે. ઇટ ટુક એટલીસ્ટ 200 યર્સ ફોર ધ નોલેજ ટુ સ્પ્રેડ ટુ ધ વેસ્ટ. અને તેમણે આ જે બ્લેક પાવડર બનાવવાની રીત છે એમણે એટલીસ્ટ, ઇટ ટુક એટલીસ્ટ 200 યર્સ, તેમણે છે 200 વર્ષ લગાડ્યા ફોર ધ નોલેજ, જ્ઞાન. તેમના જે બ્લેક પાવડર છે એ બનાવવાનો નુચકો રીત જાણવા માટે 200 વર્ષ લાગી ગયા. ટુ સ્પ્રેડ ટુ ધ વેસ્ટ, પશ્ચિમના દેશો છે અથવા તો પશ્ચિમની અંદર તેમને જાણવા માટે કુલ 200 વર્ષ લાગ્યા. એન્ડ ઇટ વોઝ ઓનલી ઇન 1242 1242 ની અંદર
એન ઇંગ્લિશ મોંક એક અંગ્રેજી સાધુ જેનું નામ છે રોજર બેકન રિવીલ્ડ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર. 1242 ની અંદર જે અંગ્રેજી સાધુ છે જેમનું નામ છે રોજર બેકન, તેમણે છે આને બ્લેક પાવડર બનાવવા માટેનો નુસખો જાહેર કર્યો, રીત જાહેર કરી. હી કન્સિડર્ડ ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટન્સ ધેટ હી રોટ ઓફ ઇટ ઇન કોડ લેંગ્વેજ. હી કન્સિડર્ડ, તેણે એવું ગંભીરતાપૂર્વક વિચાર્યું કે ઇટ સચ અ ડેન્જરસ, તે ખરેખર કેવો છે, જોખમકારક પદાર્થ છે, ધેટ જેથી કરીને, હી રોટ ઓફ ઇટ, જેથી કરીને તેમણે તેમના વિશેની માહિતી ઇન અ કોડ લેંગ્વેજ, જેમના વિશેની માહિતી છે તેમણે સાંકેતિક ભાષાની અંદર લખી. કારણ કે મિત્રો સામાન્ય ભાષાની અંદર લખે તો દરેક માણસ પોતાના ઘરે આ પદાર્થ બનાવવા લાગે, પરંતુ તે ખૂબ જોખમકારક છે. આથી સાંકેતિક ભાષાની અંદર લખવાથી તેમનો અમુક જે બુદ્ધિજીવી માણસો છે તે જ તેમનો ઉપયોગ કરી શકે, અન્ય લોકો છે એમનો ઉપયોગ કરી શકે નહીં. આ પદાર્થનો પ્રકારનો પેરેગ્રાફ છે મિત્રો, જોઈએ તેમાં. ક્વેશ્ચન નંબર 1, પ્રથમ છે, હુ ડેવલપ બ્લેક પાવડર, વેન, હુ ડેવલપ્ડ, કોણે છે એ બ્લેક પાવડર દારૂખાનુંનો વિકાસ કર્યો અથવા તો બનાવ્યો. હવે આ પેરેગ્રાફને આધારે આપણે પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, એટલે આપણે ભારતવાળા પેરેગ્રાફની અંદર, પહેલા પેરેગ્રાફની અંદર ભારતનું નામ આવેલું, પરંતુ આ પેરેગ્રાફની અંદર આપેલ છે ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ, એટલે કે જે પાયરોટેકનિક્સ છે એમની શોધ છે ચાઇનાએ કરી છે. તો આ પેરેગ્રાફના આધારે જવાબ આવશે, આપેલું છે આપણને, ધ ચાઇનીઝ આર જનરલી કન્સિડર્ડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ. તો લખીશું આપણે હુની જગ્યાએ હંમેશા આપણે કરતા લખીએ છીએ મિત્રો, ખબર છે આપણે, તો લખીશું ધ ચાઇનીઝ. ત્યાર પછી છે ડેવલપ્ડ બ્લેક પાવડર, ધ ચાઇનીઝ આર ડેવલપ્ડ બ્લેક પાવડર. ત્યાર પછી છે વેન, ક્યારે ચાઇના વાળાએ બ્લેક પાવડર તો બનાવ્યો પણ ક્યારે, તો આપણને એ પણ આગળ આપેલું છે પેરેગ્રાફની અંદર જોઈશું મિત્રો. ધે આર સેડ ટુ હેવ ડેવલપ્ડ બ્લેક પાવડર મોર ધેન 1000 યર્સ અગો. મોર ધેન 1000 યર્સ એટલે કે 1000 વર્ષ પહેલા. તો આપણે લખીશું બ્લેક પાવડર મોર ધેન 1000 યર્સ અગો, એટલે કે 1000 વર્ષ પહેલા. ધ ચાઇનીઝ આર ડેવલપ્ડ બ્લેક પાવડર મોર ધેન 1000 યર્સ અગો. મિત્રો અહીંયા વેન થી પાછળ પ્રશ્ન પૂછવામાં ન આવ્યો હોય તો બ્લેક પાવડર સુધી પ્રશ્નનો જવાબ આવશે, પરંતુ સમય પણ જાણવામાં આવ્યો છે આથી આવશે મોર ધેન 1000 યર્સ અગો, એટલે કે 1000 વર્ષ પહેલા પણ તેમણે આ પાવડર બનાવ્યો છે. ત્યાર પછીનો બીજો ક્વેશ્ચન છે, હુ રિવીલ્ડ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર, વેન, હુ રિવીલ્ડ, કોણે છે એ જાહેર કર્યો ધ ફોર્મ્યુલા, એટલે કે રીત અથવા તો નુસખો ફોર બ્લેક પાવડર, જે બ્લેક પાવડર માટેનો નુસખો છે એ કોણે જાહેર કર્યો અને વેન, ક્યારે. તો આપણે જોયું પેરેગ્રાફની અંદર અહીંયા મિત્રો કે એન્ડ ઇટ વોઝ ઓનલી ઇન 1242 ધેટ એન ઇંગ્લિશ મોંક રોજર બેકન રિવીલ્ડ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર. જે અંગ્રેજી સાધુ હતો જેમનું નામ હતું રોજર બેકન, જેમણે છે બ્લેક પાવડર બનાવવા માટેનો નુસખો જાહેર કર્યો. તો આપણે સૌપ્રથમ હુ રિવીલ્ડ જગ્યાએ હુની જગ્યાએ કર્તાનું નામ લખી નાખ્યું, જેમાં છે ઇંગ્લિશ મોંક એટલે કે ઇંગ્લિશ સાધુ, ઇંગ્લિશ મોંક જેમનું નામ છે રોજર બેકન. ત્યાર પછી છે રિવીલ્ડ ધ ફોર્મ્યુલા, તો પ્રશ્નમાંથી જ લખીએ છીએ મિત્રો ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર. આ પ્રથમ પ્રશ્નનો જવાબ થયો, અને વેન એટલે કે ક્યારે એમનો જવાબ લખવાનો બાકી રહે છે મિત્રો. હુની જગ્યાએ આપણે નામ લખી નાખ્યું ઇંગ્લિશ મોંક રોજર બેકન, એટલે કે અંગ્રેજી સાધુ જેમનું નામ છે રોજર બેકન રિવીલ્ડ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર, ત્યાં સુધી લખ્યું. હવે આપણને અહીંયા આપેલું છે પ્રશ્નની અંદર કે એન્ડ ઇટ વોઝ ઓનલી ઇન 1242, તો આપણે ડાયરેક્ટ લખી નાખશું વેનને
વેન છે એ સમય સૂચવે છે એટલે ઇન 1242 ની અંદર આ પ્રકારનો પ્રશ્નનો જવાબ આવશે મિત્રો ઇંગ્લિશ મોંક રોજર બેકન રિવીલ્ડ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર ઇન 1242 એટલે કે 1242 ની અંદર ઇંગ્લિશ સાધુ જે છે રોજર બેકન એમણે સૌપ્રથમ છે એનો બ્લેક પાવડરનો નુસ્ખો જાહેર કર્યો હતો ત્યાર પછીનો ત્રીજા ક્વેશ્ચન ઉપર જઈએ મિત્રો ત્રીજો ક્વેશ્ચન છે વાય ડીડ રોજર બેકન રાઇટ અબાઉટ બ્લેક પાવડર ઇન કોડ લેંગ્વેજ વાય ડીડ રોજર બેકન રાઇટ શા માટે રોજર બેકને લખ્યું અબાઉટ બ્લેક પાવડર આ જે બ્લેક પાવડર છે તેમના વિશે ઇન કોડ લેંગ્વેજ એટલે કે સાંકેતિક ભાષાની અંદર શા માટે રોજર બેકને લખ્યું તો આપણને ખબર છે કે રોજર બેકન એવું માનતા હતા કે આ છે સૌથી જોખમકારક પદાર્થ છે જેથી કરીને તેમણે કોડ લેંગ્વેજની અંદર તેમના વિશેની રીત લખી તો લખી આપણે સૌ પ્રથમ પ્રશ્નમાંથી ક્વેશ્ચન નંબર 3 જેમનો જવાબ છે લખીશું આપણે ક્વેશ્ચનમાંથી લખીશું વાય વાળો પ્રશ્ન છે મિત્રો એટલે જવાબ આવશે બીકોઝ થી તો રોજર સૌ પ્રથમ કર્તા તરીકે છે રોજર બેકન ત્યાર પછી રાઇટ અને ડીડ ભેગું થશે એટલે થઈ જશે વ્રોટ રોજર બેકન વ્રોટ અબાઉટ બ્લેક પાવડર ઇન કોડ લેંગ્વેજ હવે વાય થી પ્રશ્ન શરૂ થયો છે એટલે આવશે બીકોઝ કારણ કે ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટેન્સ કારણ કે તે ખરેખર એકદમ ડેન્જરસ જોખમકારક પદાર્થ છે હી કન્સિડર્ડ ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટેન્સ આપણે લખીશું બીકોઝ હી કન્સિડર્ડ એટલે કે તેઓ વિચારતા હતા કે હી કન્સિડર્ડ ઇટ એટલે કે જે બ્લેક પાવડર છે તે અ ડેન્જરસ જે આપણને પેરેગ્રાફમાં આપેલું છે મિત્રો સબસ્ટેન્સ એટલે કે પદાર્થ આ રીતે ત્રીજા પ્રશ્નનો જવાબ આવો જોઈએ આપણે રોજર બેકન રોટ પ્રશ્નમાંથી રોજર બેકન રાઇટ અને ડીડ ભેગું થશે એટલે ભૂતકાળનું રૂપ બનશે રોટ અબાઉટ બ્લેક પાવડર ઇન કોડ લેંગ્વેજ ત્યાર પછી વાયસી પ્રશ્ન પૂછેલો છે એટલે જવાબ આવશે બીકોઝ કારણ કે હી કન્સિડર્ડ જે આપણને અહીંયા આપેલું છે હી કન્સિડર્ડ ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટેન્સ સચ અહીંયા આપણે જવાબની અંદર લખો તો પણ વાંધો નહીં ન લખો તો પણ વાંધો નહીં ઇટ અ ડેન્જરસ સબસ્ટેન્સ ત્યાં સુધી જવાબ લખ્યો મિત્રો હવે ત્યાર પછી ચોથો ક્વેશ્ચન છે ચોથા ક્વેશ્ચનની અંદર છે વોટ વોઝ રોજર બેકન્સ ઓપિનિયન અબાઉટ બ્લેક પાવડર ઓપિનિયન એટલે કે મત વોટ વોઝ રોજર બેકન ઓપિનિયન અબાઉટ બ્લેક પાવડર બ્લેક પાવડર વિશે છે એ રોજર બેકનનો ઓપિનિયન મત શું હતો તો એ આપણે આગળના જ પ્રશ્નના જવાબની અંદર લખ્યું તે જ આવશે મિત્રો કે તે શું છે સચ અ ડેન્જરસ સબસ્ટેન્સ છે રોજર બેકનને એવું લાગ્યું કે તે એકદમ જોખમકારક પદાર્થ છે તેમના મતે તે એકદમ જોખમકારક પદાર્થ છે તો આપણે જે અકોર્ડિંગ ટુ વાળી રચના જોઈ ગયા તેમના આધારે જવાબ લખીશું અકોર્ડિંગ ટુ રોજર બેકન અકોર્ડિંગ ટુ રોજર બેકન ધ બ્લેક પાવડર ધ બ્લેક પાવડર ઇઝ અ ડેન્જરસ સબસ્ટેન્સ આ જે બ્લેક પાવડર છે એકદમ ડેન્જરસ છે જોખમકારક છે અકોર્ડિંગ ટુ રોજર બેકન ધ બ્લેક પાવડર ઇઝ અ ડેન્જરસ સબસ્ટેન્સ એટલે કે એકદમ જોખમકારી પદાર્થ છે આ રીતે કુલ બે પેરેગ્રાફ જોયા મિત્રો બંનેના પ્રશ્નો જોયા અને તેમના સ્પેલિંગ પણ આપણે વ્યવસ્થિત રીતે જોયા બંને પેરેગ્રાફ એકદમ સરળ છે તેમના સ્પેલિંગ અને આ જે પ્રશ્નો છે તેમની વિશેની નોંધ તમે તૈયાર કરી નાખશો મિત્રો તમારી બુકની અંદર આપણે સાથે લખતું જવાનું છે સાથોસાથ જેથી કરીને કોઈ વિદ્યાર્થી મિત્રો પાછળ ન રહી જાય હવે આગળના લેક્ચરની અંદર આગળના બે પેરેગ્રાફ વિશે આપણે જોઈશું અને અભ્યાસ કરીશું વિડીયો ગમે તો લાઇક જરૂર કરજો મિત્રો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને તમે સૌપ્રથમ શાળા વિશેની માહિતી મેળવી શકો અસ્તુ